साबरकांठा જિલ્લાના પ્રાંતિત ખાતે બાળકોની સલામતીને લઈને પ્રાંતિત મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી અને સારાના સમયે તથા સારા છૂટવાના સમયે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવા આવેદનપત્ર આપ્યું। પ્રાંતિત નેશનલ હાઈવે 8-3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધી આશરે 12 જેટલી સ્કૂલ કોલેજ આવેલ છે અને આ રોડ ઉપર સરકારી કચેરીઓ અને સંસ્થાઓ પણ આવેલી છે તો હજારોની સંખ્યામાં બાળકો અભ્યાસાર્થે શાળાઓમાં આવતા હોય છે અને અવારનવાર ભારે વાહનોને ડમ્પર રેતી માટી કપચી ભરે વાહન ફૂલફાસ્ટ આડેધડ બેફામ નીકળતા હોય છે અને અવારનવાર અકસ્માતોની ઘટના બને છે અને બાળકોએ અકસ્માતમાં જીવ પણ ગુમાવ્યા છે ત્યારે આવી કોઈ ઘટના અન્ય બાળક સાથે ન બને તેને ધ્યાને લઈને પ્રાંતિજ ખાતે આવેલ વિવિધ સ્કૂલના આચાર્ય તથા કોલેજના પ્રિન્સિપાલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને પ્રાંતિજ મામલતદાર જૈનિલ શાહને આવેદનપત્ર આપીને સારા સમયે તથા સારા છૂટવાના સમયે રોડ પર આવતા ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવા માટે આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી। રાવલ જેડેસ્ટીવી પ્રાંતિજ। પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચ રોડ ત્યાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ મળી અને કુલ 5000 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। મોટાભાગે શાળાઓનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 5:30 કલાક સુધીનો હોય છે। આ સમય દરમિયાન આ રોડ પર ભારે વાહનો એટલા બધા પ્રમાણમાં આવે છે કે ઘણી વખતે બાળકોને મોટો અકસ્માત થવાની પણ સંભાવના દેખાય છે। આ બાબતે આજરોજ માનનીય મામલતદાર સાહેબને સૌ આચાર્ય મિત્રોએ ભેગા મળી અને આવેદનપત્ર આપ્યું છે। આશા રાખીએ છીએ કે આ પ્રશ્નનો